રાજ્યમાં પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર્ટ ટ્રફ સર્જાયો. વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ચાર દિવસ બાદ અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી. વધુ એક સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ. દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ. ચોમાસાની શરૂઆતમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી. ગીર સોમનાથ, ઉપલેટા, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. દેડી કુંભાજી પંથકમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. દેડી કુંભાજી ગામે 2 ઇંચ અને વિઝવર્ડ ગામે 3 ઇંચથી વધુ વરસાદ જામ્યો. કમોતડી નદીમાં પૂર સાથે વોકડા ચેકડેમ છલોછલ થયા. અમરેલી શહેરમાં સાંજના સમયે મેઘરાજાની પધરામણી. દેવડીયા, માચીયાડા, ગીરિયા, ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. અમરેલી શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બાટિંગથી જનજીવનને અસર. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ. ભાવનગરના મહુવા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી. બગદાણા પંથકના ખારી, ગડથર, જાંબુડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગામના રસ્તા ઉપરથી નદીઓ વહેતી થઈ. વાવણી કરાયેલા ખેતી પાકને ફાયદો. અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ. મિત્યાળા, લુણસાપુર સહિત ગામડામાં વરસ્યો વરસાદ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. લાઠી શહેરમાં 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદ જામ્યો. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. લાઠી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા ધાનેરાના ધાખા ગામે વરસાદી માહોલ છવાયો. વરસાદથી ગામના ખેતરોના રસ્તા પર પાણી વહેતા થયા. ખેતરમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાતા ખેડૂતોએ ટ્રેક્ટરનો સહારો લીધો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ભાવનગરના ઘોઘા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો. સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો. કોઝવે પર પાણી ફરી વળતા કાર તણાઈ. ઘોઘા તાલુકાના મૂળચંદ ગામ પાસે આવેલા કોઝવે પરથી કાર તણાઈ. જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, એમજી રોડ, કણકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. ખેતરોમાં પણ પાણી વહેતા થયા. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ધોધમાર વરસાદ. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો. લાંબા વિરામ બાદ વરસાદથી ઠંડક પ્રસરી. મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવનદાન મળશે. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બાટિંગ. વરસાદ વરસતા ભાદર ચોક, સીધી બજાર, કટલેરી બજાર પાણીમાં ગરકાવ. ગ્રામ્ય પંથકના મજેઠી, લાટની, ભીમોરા, મોજીરા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના ખાંભા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. સરાકડીયા, નાનોડી, ઉમરિયા, તાતણિયા સહિતના ગામોમાં વરસાદ. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. અમરેલીના ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધારી, ગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો. ધારી શહેરમાં વરસાદ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ. બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ. અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ. કતારગામ, વરાછા, ડભોલીમાં વરસાદ. રાંદેર, જહાંગીરપુરા, અમરોલી વિસ્તારમાં પણ વરસાદ. ડભોલી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. કતારગામ, ગોટાલા વાડી, ટેનામેન્ટ નજીક પણ પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી.
बनासकांठाना धानेराना बॉर्डर विस्तारना गामडाओमां मेघराजानी पधरामणी, वाछोल बॉर्डर, बापला, कुंडी सहित ग्राम्य विस्तारोमां धोधमार वरसाद, मगफळी, बाजरी, जुवार सहित वावणी करेला पाकने फायदो થશે। પંચમહાલના હાલોલ તાલુકામાં વરસાદી માહોલ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યો ધીમી ધારે વરસાદ। આસપાસના અરાદ, કંજરી, બાસકા, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। ગીર સોમનાથના ગીર ગઢડામાં જામ્યો વરસાદી માહોલ। જરગલી, સનવાવ, હરમડિયામાં પડ્યો વરસાદ। ફાટસર, દ્રોણ સહિતના ગામોમાં પણ મેઘમહેર। નવસારી જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ। વીરાવળ, ટાટા સ્કૂલ, જૂનાથાણા, ઝવેરી સડક જેવા વિસ્તારોમાં મેઘો મહેરબાન। ફરી મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી। નવસારી જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ। વીરાવળ, ટાટા સ્કૂલ, જૂનાથાણા, ઝવેરી સડક જેવા વિસ્તારોમાં મેઘો મહેરબાન। ફરી મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક। વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી। ઉત્તર ગુજરાતમાં પણ જામ્યો વરસાદી માહોલ। પાટણમાં વરસાદ, વરસાદી વાદળો વચ્ચે પાટણ અને હારીજમાં ઝરમર વરસાદ। કુણઘેર, કમલીવાડા, હાજીપુર સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ। હારીજ, બોરતવાડા, આડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ। આણંદ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। પેટલાદ, સુજિત્રા, તારાપુર પંથકમાં ધોધમાર વરસાદ। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। ગાગડીયો નદીમાં ત્રણ વખત આવ્યું ઘોડાપૂર। ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા। વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવોનો અદભુત આકાશી નજારો સામે આવ્યો। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। ચુડા, ગોખરવાડા, ભગપુર સહિતના ગામોને એલર્ટ કરાયા। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા સૂચના। બિહારની મહાનંદા અને પરમાર નદીનું પણ જળસ્તર વધ્યું। નેપાળમાં વરસાદ અને બેરેજના દરવાજા ખુલાતા અનેક ગામોમાં ઘૂસ્યા પૂરના પાણી। સ્ટેટ હાઇવે પર 2 ફૂટથી ઉપર વહી રહ્યું છે પાણી। નેપાળમાં ભારે વરસાદ બાદ બિહારના પૂર્ણિયા જિલ્લામાં પણ પૂરની સ્થિતિ। કંકઈ અને દાસ નદીનું જળસ્તર વધતા પંચાયત કચેરીમાં ઘૂસ્યું નદીનું પાણી। બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। પહાડો પર સતત પડી રહેલા વરસાદના કારણે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા અને ઘાઘરા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। જિલ્લાની 1.5 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત। રેલ તેમજ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ। બનબસા બેરેજમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડાતા 2000થી વધુ એકર જમીનમાં ખેતી પાક થયો બરબાદ। પાલિયાનગરમાં 3-4 ફૂટ સુધી ભરાયા પાણી। 60,000 વસ્તીને અવરજવર માટે પડી ભારે તકલીફ। આસામના કલિયાબારમાં પૂરની સ્થિતિ યથાવત। ભારે વરસાદના પગલે મીસા, દીજુ નદીના જળસ્તરમાં સતત વધારો। પૂરના કારણે કેળા, શાકભાજી, કપાસના પાકને મોટું નુકસાન। પૂર પીડિતો હજુ પણ આશ્રય સ્થાનોમાં। ઉત્તર દિલ્હીની બવાના મુનક કેનાલ તૂટતા જળબંબાકાર। અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી। રસ્તા પર કમરસમાં પાણી ભરાતા સ્થાનિક પરેશાન। ઉત્તર દિલ્હીની મુનાક કેનાલનો બેરેજ તૂટતા તબાહી મચી। રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। જે જે કોલોની બેટમાં ફેરવાતા સ્થાનિકોને હાલાકી। બિહારના ગોપાલગંજમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। સારો વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત। બિહારની રાતો નદીમાં આવ્યું ઘોડાપૂર। સીતામઢીમાંથી પસાર થતી રાતો નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકી। ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી। પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી। બચાવ કાર્ય સેના અને એનડીઆરએફની ટીમ તૈનાત। ભારે વરસાદના કારણે આસામમાં પૂરની સ્થિતિ। નાગાંવ વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી પૂરના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી। બિહારમાં ગંડક નદીનું જળસ્તર વધ્યું।
वाल्मीकि नगर गंडक बेरेज में 2,10,000 क्यूसेक पानी छोड़ायु। नेपाल की नदियों जलस्तर में वधारो थता गंडक नदी में पानी की आवक। उत्तराखंड में भारी वरसाद ने कारण शारदा बेरेज जलस्तर, यूपी सहित अनेक जिलों में पूर संकट। शारदा बेरेज में पानी धसमसता प्रवाह ड्रॉन नजारो। उत्तराखंड बागेश्वर में मुशलधार वरसाद कारण जनजीवन अस्तव्यस्त। अनेक मार्गों पर भूस्खलन की वाहन व्यवहार कोरवायो। अनेक जगह रोड धोवाया। एक सप्ताह थी बाळको नथी जई शक्या शाळाए ने हजु पण जिल्लाना 10 रस्ता बंद। उत्तराखंड नैनीताल में पूर बाद तबाही दृश्य। भावली में पूर की स्थिति आकाशीय दृश्य सामने आया। ठेर ठेर पानी भरायेला और भूस्खलन बाद काटमाळ जोवा मळ्यो। दक्षिण गुजरात में आवता सप्ताह में सर्जाई शके छे पूरनुं जोखम। खानगी हवामान एजेंसी स्कायमेटनुं अनुमान। पहलीवार बंगाळनी खाड़ीनुं प्रबळ वहन संभव। 14-15 जुलाईए बंगाळनी खाड़ीमां बनी शके छे लो प्रेशर। मजबूत लो प्रेशर गुजरात तरफ करी शके छे गति। 17-24 जुलाई सुधी राज्य में वरसाद भूक्का बोलावशे। हवामान निषांत अंबालाल पटेले करी मोटी आगाही। 15 जुलाईए वधु एक सिस्टम बनवानी शक्यता ने दक्षिण गुजरात सौराष्ट्र में पड़शे भारी वरसाद। राजकोट में सारा वरसाद थी 24 डेम में आया नवा नीर। भादर डेम में 1.25 फूट नवु पानी आव्यु। न्यारी बे डेम में 0.33 फूट। पोपर डेम में 1.71। आजी 3 डेम में 1.74 फूट की थी आवक। नवा नीर आवता तात पण खुश। वलसाडना बारपुड़ा गाम में ताड़पत्री सहारे कराया अंतिम संस्कार। छतवाड़ी स्मशान भूमि न होवाथी लोको खुला में अग्नि संस्कार करवा माटे मजबूर। धोधमार वरसाद पगले लोकोए ताड़पत्री राखी ने आप्यो अग्निदाह।